તારીખ 4 એપ્રિલ 2017, મંગળવાર. સ્થળ સુપરમાર્કેટ મોરબી. રસ્તા પર લોકોનું ટોળું. એક તરફ વાહન વ્યવહારની ગતિ ધીમી પડી ગઈ હતી તો બીજી તરફ લોકોના ટોળા એક સ્થળે એકઠા થઈ રહ્યા હતા. અંદાજો લગાવવો મુશ્કેલ થઈ પડ્યો હતો કે આખરે થયું છે શું, પણ ઉમટેલી ભીડમાં ડોકિયું કરીને જોતા નજરે પડે છે જમીન પર ખૂનથી લથપથ હાલતમાં એક વ્યક્તિ. પ્રાથમિક અંદાજ મુજબ માથામાં વાગવાથી લોહી રોકાવાનું નામ નહોતું લેતું. બીજી તરફ જમીન પર ખૂનથી લથપથ પડેલા વ્યક્તિનું ટુ વ્હીલર એક તરફ પાર્ક કરેલું જોવા મળ્યું. ત્યારે સવાલ એ થયો કે અકસ્માત નથી થયો તો પછી ઘટના શું ઘટી. પોલીસ આવે છે, તપાસ કરે છે, ભીડને હટાવાય છે કે જોવા મળે છે માથામાં ઊંડા ઘાના નિશાન. તો ઝીણવટપૂર્વકની તપાસ કરતા મળી આવ્યું કારતૂસનું એક ખાલી ખોખું, જેના પરથી પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી કે જરૂર તે વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હશે. પરંતુ સવાલ એ પણ હતો કે ખોલેઆમ ફાયરિંગ આખરે કોણે કર્યું. આ સવાલોનો જવાબ તો ઉમટેલી ભીડ પણ કરવા લાગી, પરંતુ પોલીસની તપાસમાં જે વાતનો ખુલાસો થયો તેણે મોરબીમાં ભૂકંપ જરૂર લાવી દીધો. હિસ્ટ્રી શીટરની હત્યા. જી હા, રીલ લાઈફમાં જે રીતે અદાવતમાં ફાયરિંગ કરી ખુલેઆમ મોતને ઘાટ ઉતારવામાં આવે છે, તેમ મોરબીના સુપરમાર્કેટ નજીક રાત્રિના સમયે બાઇક પર આવેલા બે શખ્સોએ આડેધડ ફાયરિંગ કરી દીધું અને ત્યાં જ કુખ્યાત હિસ્ટ્રી શીટર મુસ્તાક મીરનું ઢીમ ઢાળી દીધું. પરંતુ આખા મામલે વધુ એક સવાલ એ ઊભો થાય છે કે હિસ્ટ્રી શીટર હોવાથી સ્વાભાવિક છે કે તેના દુશ્મનો તો હોય, પરંતુ તેના દુશ્મનોમાંથી તેને કોણે મોતને ઘાટ ઉતાર્યો તે એક રહસ્ય છે. આ દરમિયાન મૃતક મુસ્તાકનો ભાઈ આરિફ ગુલામ મીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ વિરુદ્ધ આંગળી ચીંધી. જાણવા મળ્યા મુજબ મૃતક મુસ્તાક મીરને છેલ્લા 3 વર્ષથી જમીન પ્લોટ બાબતે માથાકૂટ ચાલતી હતી, જે બાબતે મંગળવારની રાત્રે તેની પર ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા તથા 2 અજાણ્યા વ્યક્તિઓએ સાથે મળીને કાવતરું રચીને તેના પર 10 રાઉન્ડ ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા. જોકે નામચીન એવા મુસ્તાક હિસ્ટ્રી શીટર હોવાથી તેને વિરુદ્ધ પોલીસ ચોપડે અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ તપાસ મુજબ માથાભારે આરોપીને પનાહ આપવામાં પણ તેની વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે. અત્યાર સુધીમાં મોરબી સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આ ઉપરાંત બલીડાંગર કેસમાં મદદગારીનો ગુનો પણ એને આશરો આપવાનો ત્યાં રાજકોટ સિટીમાં દાખલ થયેલ છે. એમાં પણ એની ધરપકડ થયેલી હતી. રાજકોટ સિટી ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ત્યાં લઈ ગયેલા હતા. એ રીતે કુલ 19 ગુના એના વિરુદ્ધ છે અને એનો ભાઈ જે છે નાનો, અત્યારે આ કામનો જે ફરિયાદી છે, એના વિરુદ્ધ પણ 25 ગુનાઓ મોરબી સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા. મૃતક મુસ્તાક અલગ અલગ તસવીરોમાં નજરે પડી રહ્યો છે. મુસ્તાકે પોતાનો ખોફ કાયમ રાખવા માટે અનેક ગુનાઓ આચર્યા હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2007માં ગુનાની દુનિયામાં કદમ મૂકનારા મુસ્તાકે અત્યાર સુધીમાં 19 જેટલા ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યું છે. જોઈએ તો એના વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 19 ગુનાઓ દાખલ થયા છે, જેમાં 2 મર્ડર છે, પ્રોહિબિશન કબજાના 7 ગુનાઓ છે, મારામારીના 4 ગુનાઓ છે, 1 અપહરણ છે, રાયોટિંગના 2 ગુનાઓ છે, ખંડણી ઉઘરાવાનો 1 ગુનો છે અને જાહેરનામના ભંગનો 1 ગુનો છે. એમ મળી અને કુલ 19 ગુનાઓ એના વિરુદ્ધ અત્યાર સુધીમાં મોરબી સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. ન ફક્ત મૃતક મુસ્તાક વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા હતા, પરંતુ તેનો ભાઈ ફરિયાદી એવો આરિફ મીર વિરુદ્ધ પણ 25 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ મહેશ હોટલ નજીકની જમીનના પ્લોટના વિવાદમાં મુસ્તાકને ઢેર કરી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જે જમીન વિનુભાઈ વડગામા નામના વ્યક્તિની માલિકીનું હોવાનું ખોલ્યું છે. એની ગુનાની શરૂઆત 2007થી થઈ છે. એના વિરુદ્ધ પ્રથમ ગુનો 2007માં જાનથી મારી નાખવાની ધમકીનો હતો. ત્યાર પછી એ જ વર્ષમાં એના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો હતો અને ત્યાર પછી મારામારીના ગુનાઓ અને એની 2011માં એણે મર્ડર કરેલું પહેલું અને ત્યાર પછી 2014માં પણ એ ખૂનના ગુનામાં પકડાયેલો હતો.
એટલે એની જન્મ કુંડળી એની કામ ક્રાઇમની શરૂઆત 2007 થી શરૂ થયેલી. બરચક એવા વિસ્તારમાં મોડી રાત્રે વાહનોની સતત અવરજવર વચ્ચે ધડાધડ ફાયરિંગ કરી મુસ્તાકને મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ આખા મોરબીમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુનાનો ભેદ ઉકેલવા માટે FSL, ડોગ સ્ક્વોડ સહિતની એજન્સીઓની મદદ પણ લેવાઈ રહી છે. ત્યારે પોલીસ સમગ્ર મામલે શનાણા રોડ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે. જોકે હજુ સુધી આરોપીઓ પોલીસના હાથ નથી લાગ્યા. ત્યારે એક હિસ્ટ્રી શીટરની હત્યાના પગલે શહેરમાં ગેંગ વોરના પણ ભણકારા સંભળાતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રવિ મોટવાણી સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, મોરબી.